થઈ છે, વિકાસ થયો છે, પરસેન્ટેજ વાઇઝ જોવા છે. આપણે કીધું કે બેઝ મોટો હોય તો ઇટ ઇઝ ઓલવેઝ લાઈક અ પિરામિડ સ્ટ્રક્ચર હોય કે ભાઈ જે રાઈઝ ઓછો દેખાતો હોય. એક્ઝેક્ટલી. પણ ખરેખર જોવા જઈએ તો જે પોલિસીઝ બની છે, જે ઉદ્યોગો માટે કરવામાં આવી છે, એ પોલિસીઝ વિશે મારે જાણવું છે કે એ ખરેખર કેટલું રિયલમાં છે. આપણે શેર સેક્ટરની વાત કરી, કોઈ માણસ શેર સેક્ટરમાં શું ઇન્વેસ્ટ કરે? કારણ કે એ જોઈએ કે ભાઈ કંપનીની ફંડામેન્ટલ શું છે. બે ટર્ન, એક તો સટો હોય જે ડે ટ્રેડિંગ કરતો એના ભૂલી જાય, પણ જે લોંગ ટર્મ હોય એ લોકો કંપનીના ફંડામેન્ટલ જોઈએ. સિમિલરલી ફોર ગ્રોથ ઓફ એની સ્ટેટ ઓર એની ધિંગ એની ઇન્ડસ્ટ્રી શું જોઈએ? ફંડામેન્ટલ. આપણે જ્યારે કે સ્ટેટની ગ્રોથ કરીએ તો પહેલા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. બીજું લેન્ડ એક્વિઝિશન પોલિસી જે આપણે છેલ્લા બનાવી છે એ સારી છે. એનર્જી કન્ઝમ્પશન, રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ એનર્જી, આપણે એનું એના પર કામ સારું કરી રહ્યા છે. એટલે યુ કોઈ બી બિઝનેસ. અને હવે અત્યારે લેટ અસ સે લેબર લોઝની વાત કરીએ. આપણા ગુજરાતમાં લેબર લોઝ એટલે નોટ ઇન ટર્મ્સ ઓફ લોસ બટ બીકોઝ ઓફ લેસ અમાઉન્ટ ઓફ યુનિયન ઓર ઝીરો યુનિયનાઇઝેશન અવર દેટ ઇઝ નોટ મચ પ્રોબ્લેમ વિથ લેબર. એટલે આ બધા પોઈન્ટના લીધે એઝ અ ઇન્ડસ્ટ્રી, એઝ અ બિઝનેસમેન, તમે કોઈ કોઈ બીજા સ્ટેટથી આપણા સ્ટેટમાં શું કામ બિઝનેસ? પછી લેન્ડ આરામથી મળી જાય છે, સારા ભાવોમાં મળે છે, ઇટ ડિપેન્ડ્સ અગેન વોટ એવર ઇટ ઇઝ. પછી ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, સસ્ટેનેબલ એનર્જી, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ રોડ્સ, પોર્ટ્સ. એટલે આ બધાના લીધે આપણે અત્યારે વી આર ઓન અ ગ્રોથ પાથ. બટ વોટ આઈ ઓલવેઝ વોન્ટ ટુ ટેલ અગેન એન્ડ અગેન એન્ડ અગેન કે જે મે બી એ આપણે જ કદાચ ભૂલી શકીએ, જેમ જે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં કરોડોના ફિગર્સો બતાવાય છે કે ભાઈ આટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, પછી એનાથી આપણે વી જસ્ટ રીચ 10% ઓર 15%, એક બહુ એક નેગેટિવ ઇફેક્ટ આપે છે. જી, એટલે એવું કહી શકાય કે લોકોની સમજ છે એમાં ક્યાંક સુધારો કરવાની જરૂર છે. મોટાભાગે એવું જોવા મળ્યું હશે જગદીશભાઈ કે મોદી છે એ કદાચ ચીફ મિનિસ્ટર તરીકે નહીં પણ એક કોર્પોરેટ સીઈઓ તરીકે વધારે કામ કરતા હોય તેવું લાગે છે, અને એના કારણે જે વિકાસની જે ભૂમિકા બાંધી છે અથવા જે એનું પ્લાનિંગ છે તે થોડુંક એડમિનિસ્ટ્રેટિવ કરતા એમ કે છે કોર્પોરેટ સ્ટ્રક્ચર અથવા કોર્પોરેટ સ્ટાઇલ વધારે જોવા મળી છે. એવું એક માનવામાં આવે છે કે જે વિકાસ થયો છે તેમાં વધારે ફોકસ જે છે એ શહેરી વિસ્તારો પર વધારે રખાયું છે, ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ કમ કે પાયાની સુવિધા છે એમાં બૂમો ઉઠતી જોવા મળી છે અને હજી પણ બૂમો ઉઠે છે. તો એમ કહેવાય કે જે વિકાસ યાત્રા છે એના માટે મેજર ફોકસ શહેર થયું છે, અને એના કારણે એવું પણ બન્યું છે કે આજુબાજુના જે નાના ગામડાઓ છે એ કદાચ હવે શહેરોમાં સમાવિષ્ટ થવાના ચાલુ થઈ ગયા છે. તો આ એક કહેવાય કે પ્રોપર ફોકસ વિકાસનું છે એ શું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે? કે હું આ મુદ્દે તમારી સાથે સંમત નહીં થઉં. જી, આખા ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્રભાઈએ જે ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે એ અલગ અલગ જિલ્લા અને જિલ્લામાં આવતા ગામોને ધ્યાનમાં રાખીને કર્યો છે. જે પણ મલ્ટીનેશનલ્સ આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે થઈ રહ્યો છે એ તમે જો અલગ અલગ સેગમેન્ટમાં થયો છે, માત્ર અમદાવાદની અંદર કે વડોદરા, સુરત, ભાવનગર, જામનગર આવી રીતે નથી થયો. તમે જો ગ્રામ્ય વિસ્તારોની અંદર જે નવી કંપનીઓ આવી છે ત્યાં એને એલોટ કર્યા છે, દાખલા તરીકે નેનો પ્રોજેક્ટ છે સાણંદ પાસે કર્યો છે, તો ત્યાં પહેલાની પરિસ્થિતિ 5 વર્ષ પહેલાની જુઓ અને આજની જુઓ. એ ગ્રામ્ય વિસ્તાર હતો, એ સિટી વિસ્તાર નહોતો. અત્યારે મારુતિ આવી રહી છે તો તમે જોઈ શકો છો કે બેચરાજી સાઈડમાં વિકાસ થઈ રહ્યો છે. આવો અલગ અલગ ગુજરાતની અંદર આ જે સેગમેન્ટ હતા, જે પુઅર હતા કે જ્યાં ડેવલપમેન્ટ નથી થયું, એવા સેગમેન્ટને પકડીને નરેન્દ્રભાઈ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. હું આપની વાત સાથે સહમત નહીં થઉં કે માત્ર સિટીનો થયો છે. ગુજરાતના 18,600 ગામડાની અંદર જ્યોતિ ગ્રામની યોજનાને અંતર્ગત 24 કલાક વીજળી આપવી એ શું ગામનો વિકાસ નથી થયો? એ શું બતાવે છે? અને આ વીજળી આપવાના કારણે નાના નાના ઉદ્યોગો, ઇવન નાના નાના પાર્લરો પણ ત્યાં બની શક્યા છે. ઇલેક્ટ્રિસિટી હોવાના કારણે નાના નાના ટાઈની ઉદ્યોગોની શરૂઆત ત્યાં થઈ છે. એટલે મને કહેવા દો કે સિટી વિસ્તાર કરતા પણ રૂરલની અંદર નરેન્દ્રભાઈએ વધારે ફોકસ કર્યું છે, અને એના કારણે તમે છેલ્લા 5-7 વર્ષના તમે ડેટા જોશો તો અમદાવાદ કે આ જે મોટી સિટીની અંદર આવવાનો જે રેશિયો છે, બહારથી જે કમાવા માટે પેટનો સાધન કે જેને કહેવાય કે કમાણી કરવા માટે અમદાવાદ કે સિટી વિસ્તારમાં આવતા હોય છે, એની જગ્યાએ હવે ગ્રામ્ય વિસ્તાર તરફ લોકો વધારે ફોકસ કરવા માંડ્યા છે, એ તમે એના ફિગર ઉપરથી તમને ખ્યાલ આવશે. મોટાભાગે જોવા જઈએ જગદીશભાઈ આમાં વાત કરીએ તો શહેરોમાં ફ્લાયઓવર્સ વધારે જોવા મળે છે, સારા રોડ જોવા મળે છે, બીઆરટીએસની વ્યવસ્થાઓ જોવા મળે છે. એવું હજી સુધી ગામડામાં આમ કહેવાય જ્યોતિ ગ્રામ એક ખૂબ આવકાર બાબત છે, પણ સાથે જો બીજી વાતો કરીએ તો ઘણી જગ્યાએ હજી પાણીના પણ પ્રોબ્લેમ થતા હોય છે અને એવી બૂમો ઉઠેલી જોવા મળી છે, તો એ વિશે શું કહી શકીએ આપણે? તો વિકાસ અને પાણીની સુવિધા બે વચ્ચે ક્યાંક સામંજસ્ય સાધવા માટે હજી થોડોક સમય જોઈ શકે?
વોટર પ્યોર આપશો એનો મતલબ શું કે લખ્યું છે દેટ મેન એને ફિગર્સ થોડા ફિગર્સ બી અંદર લખાયા છે કે આટલા આટલું આટલું વોટર આપશું આટલા ગામમાં આપશું આટલા ડાર્ક ઝોન છે એટલે એનો મતલબ તો એ થઈ રહ્યો છે કે દેર ઇઝ લોટ ઓફ ડેફિસિટ એમાં કોઈ ડાઉટ નથી પણ ધ ગુડ ધ પોઝિટિવ પોઈન્ટ આઈ સી અબાઉટ ઇટ કે ઇટ હેઝ બીન રિયલાઇઝ્ડ મિડલ ક્લાસ ની વચ્ચે ક્લાસ આપી દીધું એટલે એ લોકો માટે જે સિટીઝમાં બી આપ્યું ને રૂરલ એરિયામાં બી આપ્યું ને જોડે એમાં એ બી કર્યું કે તમારા જ તમે જ્યાં છો ત્યાં તમને અમે કરી આપશું યુ ડોન્ટ હેવ ટુ ગો સમવેર એલ્સ એટલે આજે રિયલાઇઝેશન થયું છે હું એટલે આઈ વોન્ટ ટુ મેક અ પોઈન્ટ હિયર એટલે 50 લાખ એ લોકો જે ઘરની વાત કરે છે બીજો પોઈન્ટ મારે કરવું છે કે અગેન રિયલાઇઝેશન ટુ બી જોબ્સ જોબ ને અત્યારે વાત કરીએ તો અંતર લખ્યું છે અમે 30 લાખ જોબ્સ અપાવવાના છીએ તો ધીસ ઇઝ અગેન અ વેરી ગુડ થિંગ કે અગર 30 લાખ જોબ્સ અપાવશે 5 યર્સ ડાઉન ધ લાઈન તો અગેન જે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો જે બિચારા બહાર જાય છે જોબ્સ ખોજવા માટે કારણ કે ગુજરાતમાં નથી મળતો ભલે ઇન્ડસ્ટ્રી આવી છે લેટ અસ એક્સેપ્ટ ધેટ પણ નથી મળતો એ બી એક હકીકત છે એટલે એ જે રિયલાઇઝેશન છે એ સારી વાત છે ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે મને ગમે છે પણ એમાં વધારે થવું જોઈએ કે જે આપણું એડ્યુકેશન છે ઇટ હઝ બીકમ વેરી કમર્શિયલાઇઝડ ભયંકર કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે અને હું લોઅર એડ્યુકેશનની વાત નથી કરતી હાયર એડ્યુકેશનની વાત કરું છું એટલે હું 8th, 9th, 10th વાત નથી કરતી 11th પછીની વાત કરું છું એટલે એ જે કમર્શિયલાઇઝેશન થયું છે આમાં લખ્યું છે કે હવે લોકો દે ટ્રાઇંગ કે આ ટાઈપનું એડ્યુકેશનને અહીંયા ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટમાં વધારે સ્કિલ ડેવલપમેન્ટના થ્રુ અપાશે સ્કોલરશીપ્સ અપાશે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા ભાઈઓ બહેનો માટે પછી બહેનો માટે હોસ્ટેલ્સ જે બનાવાશે એટલે એ બધી મને એક ચીજ ગમે છે અને એનાથી એક ચીજ પ્રૂવ બી થાય છે કે ઓકે અત્યાર સુધી થયું નથી યાર થયું છે તો બહુ ઓછું થયું છે અને એટલે એમાં વધારવાનું મૂકવાનું છે એટલે જે આઈ મીન તમારા બંનેના પોઈન્ટ એટલે જે બેલેન્સ છે જગદીશભાઈ આપણે શરૂઆતમાં કહ્યું હતું કે બાળક જન્મે ત્યાંથી એનું જે અંતિમ યાત્રા ત્યાં સુધી વિકાસ યાત્રા ચાલતી હોય છે તો આ આપણે જે વાત ચાલે છે વિકાસ યાત્રાની વાત છે નો ડાઉટ એ તો હજી ઘણી બધા એવા એરિયા છે કે જ્યાં વધવાનું બાકી છે પણ આપને શું લાગે છે કે વિકાસ યાત્રા ક્યાં સુધી ચાલુ રહેવી જોઈએ અથવા તો આમાં શું હજી અવકાશ છે કયા એવા મુદ્દાઓ છે કે જેના પર ફોકસ હોવું જોઈએ મને એક વાત કહેવા દો જરૂર કે આઝાદી પછી સાહેબ મોટા ભાગે 45 થી વધારે વર્ષ કોંગ્રેસે રૂલિંગ કર્યું હું આને પોલિટિકલ નથી કરવા માંગતો તેમ છતાં પણ જે હકીકત છે એમ તો બયાન કરવું પડશે નરેન્દ્રભાઈ છેલ્લા 12 વર્ષથી આ કામ કરી રહ્યા છે આજે મકાન આપવાની વાત હોય કે મેનિફેસ્ટોની અંદર મકાન બનાવવાની વાત હોય આ એટલા માટે છે કે ભૂતકાળમાં બન્યા નથી આજે કોંગ્રેસ એવું કહે કે અમારે ઘરનું ઘર આપવું છે તો ભાઈ ઘરનું ઘર આપવું છે તો તમે બેઠા હતા ત્યારે ક્યાં ગયા હતા તમે ખાડા જ પૂર્યા છે તેમ છતાં પબ્લિક ને આટલું સારું લાગ્યું છે હવે મોટું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છે કહ્યું છે કે અમે આ કરીશું પણ પેલા તો ખાડા જ હતા ખાડા પૂરવાનો સમય ગયો છે અને હવે હવે જે કરી રહ્યા છે કે ભાઈ નાના નાના ગામોની અંદર પણ તમે હમણાં એક શબ્દ વાપર્યો કે ભાઈ સિટીની અંદર ફ્લાયઓવર તો તમને એવું લાગે છે કે ગામડામાં ફ્લાયઓવર જોઈએ ગામડાની અંદર સડકો જોઈએ લાઇટ જોઈએ ચોખ્ખું પાણી પીવાનું જોઈએ અને એગ્રીકલ્ચર માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ હવે એ તરફ હેલ્પ પણ આવી જાય એમાં એજ્યુકેશન પણ આવી જાય સાહેબ મને કહેવા દો તમે એજ્યુકેશનની મેડમે ખૂબ સારી વાત કરી સાહેબ પહેલા એન્જિનિયરિંગ ફેકલ્ટીની અંદર સિવિલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર આ 4-5 ફેકલ્ટીઓ હતી આના સિવાય હું જયારે ભણતો હતો ત્યારે પણ આ જ હતું કદાચ આપણે પણ આ જ ખ્યાલ હશે જી સર ચાઇના જેવામાં થાઉઝન્ડ્સ ઓફ ફેકલ્ટીઝ ક્યાં છે એક સ્ક્રુ માટેનો છે ને એ બેચલર ડિગ્રી હોય સાહેબ સ્કિલ ડેવલપમેન્ટમાં મેં અહીંયા આપણે બિરયાની કેવી રીતે બનાવવાનો એનો બે કોર્સ છે એટલે એ મેં જોયો છે એટલે ભાઈ એ તરફ જોઈ રહ્યા છે સાહેબ નવી નવી યુનિવર્સિટીઓ બનાવી નવી નવી ફેકલ્ટીઓ કરવી સાહેબ અહીંયા અમે જે ઇન્ટરવ્યુ